ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું મગદાળ ખીચડી. મગદાળ ખીચડી બનાવવા માટે આપણે આ 1 કપ ચોખા લીધા છે, તમે કોઈ પણ ચોખા લઈ શકો એમ, અને 1/2 કપ આપણે મગની દાળ લીધી છે, જે આપણે ફોતરા વગરની પીળી દાળ આવે ને એ મગની મોગર દાળ કહીએ એ, અને ઘી લીધું છે આપણે 2 ચમચી. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, અને 1/2 ચમચી આપણે જીરું લીધું છે, થોડીક આપણે હિંગ લીધી છે, 1/2 ચમચી આપણે હળદર લીધી છે, અને થોડોક આદુનો ટુકડો આપણે છીણીને લીધો છે, અને પાણી જોશે આપણે. તો પહેલાં આપણે દાળ ને ચોખા બે મિક્સ કરી લેવું. તો આપણે આ રીતે કોઈ પણ એક વાસણ લઈને એમાં ચોખા નાખી દેવું, અને આમાં જ આપણે દાળ મિક્સ કરી લેવું. આ ખીચડી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે, એકદમ સિમ્પલ, ઓછા મસાલા અને ખાવામાં એકદમ ટેસ્ટી. તો સાંજે આપણે આ રીતની ખીચડી બનાવીએ તો મજા આવે ખાવામાં એમ. તો આપણે મિક્સ કરી લીધું છે, હવે આને આપણે ધોઈ નાખીશું સરખી રીતે. તો આપણે ખીચડી ધોઈ લીધી છે બરાબર, હવે આપણે વઘાર કરી લેવું. તો આ આપણે કુકર લીધું છે, ગેસ આપણે ચાલુ કરીશું, અને આમાં આપણે ઘી નાખીશું. ઘીને થોડુંક ગરમ થવા દેવું. આ ઘી આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જીરું નાખીશું. ઘીમાં જીરાનો વઘાર એકદમ બેસ્ટ. થોડુંક આપણે લાલ થવા દેવાનું, કાળું નહીં પડવા દેવાનું, લાલ ખાલી આ રીતનું. હવે આપણે એમાં હિંગ નાખી દઈએ. અને આપણે ખીચડી નાખી દઉં ધોયેલી. આ બધી ખીચડી આપણે આમાં નાખી દઈશું. હવે આપણે એમાં હળદર નાખી દેવું અને મીઠું સ્વાદ પ્રમાણે, અને આદું નાખી દેવું. આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, થોડુંક આદું આમાં નાખીએ ને એટલે એકદમ સરસ. આને આપણે મિક્સ કરી લેવું. ગેસ આપણે ધીમો રાખ્યો છે. હવે આપણે આમાં પાણી નાખીશું. તો આ આપણે 2 કપ પાણી નાખ્યું છે, હવે જોઈ લઉં મિક્સ કરીને. આ રીતે તો આપણે હજી આમાં થોડુંક પાણી નાખીશું, કેમ કે આ ખીચડી થોડીક ઢીલી હોય ને તો ખાવામાં સરસ લાગે છે એમ. આ રીતે પહેલાં 2 કપ નાખી અને મિક્સ કરી જોવાનું. હજી આપણે આમાં 1 કપ પાણી બીજું નાખીશું, તો આમાં આપણે ટોટલ 3 કપ પાણી જોઈએ. તો હવે આપણે કુકર બંધ કરી દઉં. પહેલાં આપણે ફૂલ ગેસ રાખીશું થોડીક વાર, આમાં જ્યાં સુધી એકદમ હવા ભરાઈ જાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખી, અને પછી ધીમો ગેસ કરી અને થોડીક વાર પાકવા દે હું 3 થી 4 મિનિટ, પછી 2 થી 3 વિસલ આમાં થવા દે હું એમ. આ આપણે કુકરને હવે જોઈ લે હું, આપણે 3 સીટી મારી છે, ખોલીને હવે જોઈ લઈએ. એની રીતે ઠંડુ થવા દેવાનું. ખીચડી આપણી એકદમ સરસ ચડી ગઈ છે, અને આપણે હલાવી લે હું મિક્સ કરી લે હું આમ. અને જો આના કરતાંય તમારે ઢીલી જોતી હોય, કેમ કે ચોખા અલગ અલગ રીતના હોય છે ને, ચોખા અમુક ચોખા વધારે પાણી પીએ, અમુક ઓછા પાણી પીએ એમ. તો જૂના ચોખા હોય તો એ પાણી વધારે પીએ. તો આને જો હજી ઢીલી કરવી હોય તો હજી આપણે થોડુંક પાણી વધારે નાખવાનું એમ.
એકદમ સરસ ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે આ ખીચડી. તો આને આપણે સર્વ કરી લઈશું ગરમા ગરમ, એકદમ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી. તો આમાં આપણે ઉપરથી થોડુંક ઘી નાખશું. તૈયાર છે આપણી મગ દાળ ખીચડી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગઈ આ મગદાળ ખીચડી.